हेलो फ्रेंड्स, વેલકમ યોર ચેનલ ફ્રેન્ડ્સ. આજે આપણે પ્લાસ્ટિકની બેગમાંથી તોરણ બનાવીશું. આ રીતે પ્લેન કલરની અમે પ્લાસ્ટિકની બેગ લીધી છે, વેસ્ટ બેગ છે. એને હું આ રીતે કટિંગ કરી નાખીશ. આ રીતે પટ્ટી બનાવી છે મેં, જોઈ લો. અને ગ્રીન કલર લીધો છે આ રીતે. હવે આપણે આ રીતે સ્ટીકમાં, મતલબ મારી પાસે ભૂંગળું છે તોરણ માટેનું, એમાં હું આ રીતે વીંટાળી દઈશ. હું ગ્લુગન વડે ચોંટાડું છું. ગ્લુગનથી તમે કોઈ બી વસ્તુથી ચીપકાવી શકો છો. ग्लू पण चाले, ग्लू थी पण चिपकी जासे. मैं ग्लू गन यूज करी छे फ्रेंड्स. छेक सुधी जरूर जो, एकदम अलग छे तोरण. तमे मंदिर मां के फेस्टिवल मां आ तोरण लगावी सको छो, दिवाळी ऊपर के एम. हवे आपणे आ रीते वायर लेसु. वायर ने आ रीते મેં એક આવી રીતે ભૂંગળું લીધું છે. તમારે જે સાઈઝ કર્યું હોય એ પ્રમાણેનું ભૂંગળું લઈને આ રીતે વીંટાળીને આટી મારીને રાઉન્ડ એક સરખા શેપ થાય એ રીતે આ રીતે કરવાનું રહેશે. જો કઈ રીતે આ કરવાનું, કારણ એ છે કે એક સરખા રાઉન્ડ બનશે, એક સરખું જ માપ બનશે, એટલા માટે આ રીતે વીંટાળીને મારે જેટલા જોઈએ છે એટલી હું રિંગ બનાવીશ આ રીતની. ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરીને જરૂર જણાવજો અમારો વિડીયો કેવો લાગ્યો તે, અને હજી અંત સુધી જરૂર જોજો વિડીયો. હવે આ રીતે થોડું ખેંચીને લાંબી લાંબી રિંગ કરવાની રહેશે. આ રીતે ખેંચી ખેંચીને લાંબી રિંગ બનાવવાની રહેશે. ઓકે, હવે આપણે આ રીતે પ્લાસ્ટિકના ઝબલા લીધા છે એને આ રીતે વીંટાળીને આટી મારીને પછી રીલ વડે લોક કરી દેશું અને વધારાનો ભાગ કાપી નાખશું. આ રીતે બધી પાંદડી કરવાની છે. રિંગને આ રીતે કોથળી વીંટાળી દેવાની અને રિંગ વડે લોક કરી દેવાનું. આ રીતે બધી પાંદડી કરીશું આ રીતની. બહુ સરસ થશે જોજો તમે, આખું ફ્લાવર બનશે આનું. જો આ રીતે ત્રણેય લાઈનમાં રાખીને પછી રિંગને વળી વીંટી દેશું. સરખી રીતે વીંટવાનું જેથી ત્રણેય પાણી હલી ના જાય. આ રીતે કરવાનું રહેશે. હવે ગ્લુગન વડે હું અહીંયા વચમાં મિરર લગાવીશ. તમે સ્ટોન કે કોઈ બી વસ્તુ લગાવી શકો છો. આ મેં જો કરી લીધા છે, ત્રણ કર્યા છે મેં, અને આવા યલો કલરના ચાર કર્યા છે. આ જ રીતના કર્યા છે યલો પણ. હવે હું ફ્લાવર બનાવીશ. આજે પહેલા કોથળીને આ રીતે કટિંગ કરી નાખું હું વ્યવસ્થિત રીતે, એટલે એકદમ ઝાઝી પાંદડી બને ચોપડામાંથી. આ રીતે પેલી પાંદડી કરી હતી એ જ રીતે કરવાનું રહેશે. હવે આટી મારી દેવાની અને રીલ લગાવી દેવાની. બધી એ રીતે કરી નાખવાની.
એક્સ્ટ્રા પાર્ટ કાપી નાખું છું હું. જુઓ હવે હું થોડું સ્પીડમાં કરી નાખું છું. આ રીતે બધી કરી નાખીશ. પાંદડી મારે ચાર જરૂર છે. ફ્લાવર ચાર પાંદડીનું બનાવીશ હું આ રીતે. હવે હું આ ચારેયને આ રીતે ભેગી કરીને પછી દોરો વીંટાડીશ. જો મેં આ રીતે પૂરા ઉપરી રાખીને ચારે પાંદડી સામે સામે બે બે પાંદડી આવે છે અને વચ્ચે મેં મિરર લગાવીશ. આ ફ્લાવર રેડી છે આપણું. આવા મેં ફ્લાવર ત્રણ બનાવ્યા છે. હવે હું આ રીતે સોય દોરાની મદદથી નીચેથી એ દોરો કાઢીને પછી આ રીતે ટોપકું બનાવીશ. આ ટોપકા રેડી મળે છે મિત્રો, તમે ખરીદી લેજો. અને આ રીતે મોતી લગાવીશ હું. મારા મન મુજબ હું મોતી લગાવું છું, તમારા મન મુજબ તમે મોતી લગાવી શકો છો. અને પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ઓલસો કમેન્ટ ફ્રેન્ડ્સ. આ રીતે આ ત્રણ પાંદડી કરી હતી, ત્રણે ત્રણને આ રીતે સોય દોરાની મદદથી આ રીતે કરવાનું રહેશે. જુઓ ઓકે. હવે આ ફ્લાવર બનાવવાનું. ફ્લાવરમાં પણ આ જ રીતે ફ્લાવરને આ રીતે સોય દોરાની મદદથી આ રીતે કાઢીને પછી વીંટાડી દઈશ હું અને ગાંઠ મારીને લોક કરી દઈશ. ઓકે, આ રીતે ત્રણેય રેડી કરી લીધા છે. હવે આ યલો ફ્લાવરને પણ એ જ રીતે મોતી લગાવીશ હું સોય દોરાના મદદથી. હવે આ પહેલા પટ્ટી બનાવી હતી તોરણની, તે લઈશ. એમાં સેન્ટરમાં હું ફ્લાવર લગાવીશ. આ રીતે ગ્લુગનથી ચિપકાવી દઈશ અને નીચે પણ ટીકો લગાવી દઈશ હું. ત્રણેય જગ્યાએ આ રીતે ફ્લાવર લગાવી દઉં છું. ફ્રેન્ડ્સ, પ્લીઝ કમેન્ટ એન્ડ ઓલસો સબસ્ક્રાઈબ માય ચેનલ. ફ્રેન્ડ્સ, પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. આ તોરણ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. બહુ સરસ લાગ્યું છે, બહુ જ સરસ લાગે છે, એન્ટિક છે. તમે મંદિરમાં કે ડેકોરેશન આઈડિયામાં યુઝ કરી શકો છો આ તોરણ. હવે આને પણ બે ફ્લાવરની વચ્ચે બે ફ્લાવરની વચ્ચે લગાવીશ હું. અહીંયા એકદમ દોરાને વીંટાડી દઈશ અને પછી ગ્લુગન લગાવી દઈશ આ રીતે, જેથી આડા અવળા ન થાય. અહીંયા હું ટીકો લગાવી દઈશ. ઓકે, આ જ રીતે બધી જગ્યાએ ફૂલની વચ્ચે અને સાવ કોર્નર ઉપર આ ચારેય યલો ફ્લાવરને લગાવીશ હું. આ લાગી ગયા છે. જો હવે અહીંયા લગાવું બંને સાઈડ. ઓકે, રેડી છે.
વચ્ચે વાતાવરણ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.